નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 18 બજાર. તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે, કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે, આ ચીજવસ્તુઓ ખરીદનાર કોણ હશે, આ ચીજવસ્તુઓ વેચનાર કોણ હશે. ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. તેમાં છે બજાર. ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદ કરનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે, જેમ કે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કીટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે. યાદી બનાવીએ તો કેટલી લાંબી યાદી તૈયાર થાય. આવી અનેક વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદી કરીએ છીએ. બજારના પ્રકારો. આપણે રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ, જેમ કે આપણે આસપાસની મહોલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. તેમાં આપણે જોઈએ મહોલ્લા બજાર, તો કે આ દુકાનમાં વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકને દેખાય એ રીતે ગોઠવેલી હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ, જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની ચારે બાજુએ નાની દુકાન કે રેકડીમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. તેમજ જોઈએ કે આ દુકાનો છે એ આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. આપણે જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ અને આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. હવે આપણે જોઈએ ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે કે તેને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈ ત્યાં દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. તેમાં છે કે જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. હવે જોઈએ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે, જેમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાંથી વેચતી હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી કરી શકે છે. તેમાં છે કે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહકને પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુની ખરીદી કરી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહક છે કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નેટ બેંકિંગથી ચૂકવણી કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. પ્રવૃત્તિ. તેમાં જોઈએ કે તમારા નિવાસસ્થાન નજીક ભરાતા સાપ્તાહિક બજારની મુલાકાત લો, જાણકારી મેળવો. બીજું છે કે તમારા નજીકના શહેરમાં શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલની મુલાકાત લઈ તેની વિશેષતાઓ મૂલવું. હવે આપણે જોઈએ નિયંત્રિત બજાર, માર્કેટિંગ યાર્ડ. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને
લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિના ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનમાં વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતોને ખેતપેદાશોનું જાહેર હરાજીમાં વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શકતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનમાં વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાનપત્ર, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેતપેદાશના જે દૈનિક બજાર ભાવ મળી રહે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે. હવે આપણે જોઈએ ઓનલાઈન બજાર, તો કે હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધી રહ્યું છે. બજારમાં ગયા વિના જ આપણા કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, જેના લીધે તેનો ઉપયોગ વધુ ને વધુ થઈ રહ્યો છે. તમે પણ ઓનલાઈન ખરીદી કરી જ હશે. આમ હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે, અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. બજારની આજુબાજુ આપણે ચીજવસ્તુઓ ખરીદવા જઈએ છીએ એવા વિવિધ પ્રકારના બજાર વિશે અભ્યાસ કર્યો, તમને થતું હશે કે આ બધા દુકાનદારો તેમની દુકાનો માટેનો માલસામાન ક્યાંથી ખરીદતા હશે. ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાના, ગૃહ ઉદ્યોગો, ઘરો કે ખેતરોમાં થાય છે, પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરોમાંથી ચીજવસ્તુઓ ખરીદતા નથી. જે વેપારી મોટા પ્રમાણમાં ખેતર કે કારખાના કે ઘરોમાં ઉત્પાદિત થતો માલસામાન ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે. તેઓ આ માલસામાન નાના વેપારીઓ કે દુકાનદારોને વેચે છે. આમ આ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહે છે. ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશના વધુ ઉત્પાદન માટે ખેડૂત રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે. આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે. તેવી જ રીતે મોટરકારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે. કારની કંપનીઓ તેને ખરીદીને તે ભાગોને જોડીને કાર બનાવે છે. તેની બનાવેલ મોટરકાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ. આમ આપણે આસપાસ અનેક ચીજવસ્તુઓ બનાવીને તેનું ખરીદ વેચાણ થતું હોય છે, જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. પ્રવૃત્તિમાં જોઈએ કે ઓનલાઈન શોપિંગની પ્રક્રિયા શિક્ષક કે તમારા ઘરના સભ્ય પાસેથી જાણો. તેમાં જોઈએ કે બજારમાં સમાનતા. આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું. કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલસામાન વેચનાર કે છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે. આપણે ગુજરી બજારમાંથી મોલ સુધીની દુકાનો કે દુકાનદારોની માહિતી મેળવી. આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે. એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મોલ કે કોમ્પ્લેક્ષમાં ઘણું વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા એવા પણ લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળે છે. આમ આપણે આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારમાં ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે. ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુઓ વેચતા જોઈએ છીએ. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે. હવે આપણે જોઈએ કે બજારમાં ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ.
આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક ગ્રાહક કહેવાય છે. ઉદાહરણ તરીકે, તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો, તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતોની અને મોજશોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેની વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. હવે આપણે જોઈએ કે પ્રામાણિક ચીજવસ્તુઓની નિશાની લોગો, તેમાં પહેલું છે ISI, પછીનું છે હોલમાર્ક, પછીનું છે વુલમાર્ક, એક માર્ક, FSSAI, પછીનું શાકાહારી અને માંસાહારી. હવે આપણે જોઈએ કે ગ્રાહકને સારી ગુણવત્તાની વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલ છે. ખાસ પ્રકારના માર્કા એટલે કે નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISI, સોના ચાંદી માટે હોલમાર્ક, ઊનની બનાવટો માટે વુલમાર્ક, ખાદ્ય પદાર્થ માટે એગમાર્ક તથા FSSAI વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા કલરની નિશાની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાની કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ. તમારા ઘરમાં વપરાશમાં લેવાતી ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ISI માર્કાવાળી છે કે કેમ તેની ચકાસણી કરો. અને બીજું છે કે તમે રોજબરોજ વપરાશમાં લેતા હોય તેવી ખાદ્ય ચીજોની પ્રામાણિકતા દર્શાવતી નિશાનીના રેપર એકઠા કરી પોથી તૈયાર કરો. હવે આપણે જોઈએ કે ગ્રાહકનો હક અને ફરજ. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે. ગ્રાહકને તેનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકનું શોષણ થવા લાગ્યું છે. ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે. ગ્રાહક વર્તમાન બજાર વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકારો મેળવી શકે એવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 બનાવવામાં આવ્યો છે. આ કાયદા મુજબ ગ્રાહકોને નીચે મુજબના 6 અધિકારો એટલે કે હક મળેલ છે. તેમાં જોઈએ પહેલું છે કે સલામતીનો અધિકાર. તો કે વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર, અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. ચીજવસ્તુ કે સેવા ખરીદતી કરતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધે જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. પછીનું છે પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. પછીનું છે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. પછીનું છે ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે. હવે આપણે જોઈએ કે ગ્રાહકની ફરજ. તેમાં છે કે ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાથી પણ ગ્રાહકની ફરજ બને છે, જે નીચે મુજબ છે. તેમાં પહેલું છે કે કોઈપણ વસ્તુની ખરીદીના સમયે GST-વાળા બિલનું ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. પછીનું છે કે મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ISI માર્કાવાળી જ ખરીદવી. દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી ખાસ મેળવી લેવા અને તે સાચવવા. પછીનું છે સોના ચાંદી જેવી ખરીદીમાં
હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા, કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ગળાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી. પછીનું છે ખાદ્ય પદાર્થો. એગમાર્ક FSSAI લોગોવાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ, સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. પછીનું છે દવાઓની પ્રેક્ષિસ પણ સાથે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં જ એ જ ખરીદવાનો આગ્રહ રાખવો. પછીનું છે કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, બરફ, માપ સાઇઝ વગેરે ચેક કરી ખરીદી કરવી. પેટ્રોલ કે CNG પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીની દસ્તાવેજ અચૂક મેળવી લેવું. બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ, કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતથી છેતરાવું નહીં, અને છેતરાયા હોય તો વર્તમાન પત્ર દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. હવે આપણે જોઈએ આટલું જાણો. તેમાં છે કે ભારત સરકારમાં 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદો ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે 18-00-23-30-22-2. હવે જે પ્રવૃત્તિ તેમાં છે કે તમારા મિત્રએ ખરીદેલી મોબાઈલ ફોન ખામીયુક્ત છે. ગ્રાહક સુરક્ષા સંદર્ભે તેણે શું કરવું જોઈએ? નુકસાનીનું વળતર કેવી રીતે મેળવી શકાય તેની સલાહ મેળવો. બીજું છે કે તમારા વિસ્તારના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકને જાગૃત કરાવવા માટેના પેમ્પલેટ તૈયાર કરો. પછીનું છે કે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીસ. આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કર્યો. આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલકબળ પૂરું પાડે છે. હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીએ. બજારની વિશેષ માહિતી મેળવીએ. તમે સૌ જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ કે કાચો માલ છે. કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીનું બજારમાં શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામના મગનભાઈ પાસે 5 એકર જમીન છે. તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચાતા દુકાનદાર પાસેથી કપાસના પ્રામાણિક કરેલ બિયારણની ખરીદી કરે. જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખે તેમના ખેતરમાં આ કપાસે વાવી દીધા. પ્રથમ વરસાદમાં જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળ્યું. કપાસના છોડ ફરતેથી નિંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું, નિંદણ મુક્ત કરી નાખ્યું. ખેતરમાં આડી અવડી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય તેવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો. ફૂલડા ખીલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા અને હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો. એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ગાસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા. છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવની વધઘટ વચ્ચે
અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ તેમાં જે ચિત્ર આપેલા છે તેમાં પહેલું છે વિણવું, બીજું સંગ્રહણ, ત્રીજું વેચાણ, ચોથું છે એકત્રીકરણ, પાંચમું સફાઈ, છઠ્ઠું લોઢવું, ગાંસણી કરવી, કાતવું, વણવું, રંગવું, સિલાઈ, છૂટક વેચાણ. આ હતું કાપડના ઉત્પાદનની પ્રક્રિયા. ગયા તેમના કપાસને વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર પરત જ મળી ગયું. ચુનીલાલે બધો જ કપાસ જીની ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસથી અલગ કરીને તેલ કાઢનાર વેપારીએ વેચી દીધા. તમે સૌ જાણો છો કે કપાસનું તેલ ખાદ્યતેલ તરીકે વપરાય છે અને ખોળ પશુઓના આહારમાં ખાંડ તરીકે ઉપયોગી છે. જીનિંગ મિલના માલિકે રૂની ગાંસડીઓનો દોરો બનાવીને સ્પિનિંગ મિલમાં મોકલી આપી. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવામાં ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઈંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. આ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી બોક્સમાં પેક કરી જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા અને બજારમાં પણ વેચાણમાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમમાં વેપારીએ આ શર્ટ પેન્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે પેન્ટ શર્ટ ખરીદીએ છીએ. કપાસથી પેન્ટ શર્ટ બનાવવા સુધીનું સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો ખેડૂત, ઉત્પાદક, વેપારી, પરિવહન સેવા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારમાં ના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ રસ્તા, પરિવહન, બેંકિંગ અને સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલ છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે.